તમારી જિંદગીના 20-22 વર્ષમાં તમારા મા બાપે તમારી પાછળ જે ભોગ આપ્યો એટલું પણ જો તમને યાદ આવી જાઓ, હું ગેરંટી સાથે કહું છું, તમે તમારા મા બાપની સામે માથું ઊંચું રાખીને ક્યારે નહીં બોલશો. કોઈ નાના બાળકને પૂછજો ભગવાનની સુરત કેવી હોય, ભગવાન કા ચહેરા દિખાઓ, ઓર વો ડ્રો કરને કો જબ બેઠેગા ને તો ભગવાન કે ચહેરે કી જગહ માં કા ચહેરા બના દેગા. ક્યો? ઉસકો નહીં દેખા હમને કભી, ઉસકો નહીં દેખા હમને કભી, પર ઉસકી જરૂરત ક્યા હોગી, આય માર તેરી સુરત સે અલગ ભગવાન કી સુરત ક્યા માને ભગવાન કોઈ અંતર. અંગ્રેજી મેં લિખા હૈ ગોડ ઇઝ અનવિઝિબલ પેરેન્ટ્સ. ભગવાન કો જબ દેખને જાઓ, ભગવાન કે દર્શન કરને, તબ ઉસકે અંદર હી તુમ્હારે મા બાપ છિપે હુએ હૈ. ગોડ ઇઝ અનવિઝિબલ પેરેન્ટ્સ, બટ પેરેન્ટ્સ આર વિઝિબલ ગોડ. ભગવાન એ નહીં દેખાતા મા બાપ, પણ તમને જન્મ જેને આપ્યો છે ને એ તમારા મા બાપ, એ તમારા માટે જીવતા જાગતા ભગવાન. ક્યા કહેતે મરાઠી મેં મારા સાથે બોલો ને, માં કો ક્યા કહેતે? આઈ. અચ્છા, તમારા ઘરમાં બધા ધોંડુ ને પાંડુ આવ્યા છે એટલે તમને મરાઠી આવડે છે. અચ્છા, આઈ ચી વ્યાખ્યા કાય માહિતા? આઈ મંજે કાય? આખી દુનિયાની તમામ ભાષામાં માં માટેના અલગ અલગ શબ્દો છે, બરાબર છે? કોઈ માં કે, કોઈ બા કે, કોઈ મોમ કે, કોઈ મમ્મી કે, પછી કોઈ મધર કે, પછી અમ્મા, મેરી માં અમ્મા. બોલો બોલો, બીજા પણ કોઈ શબ્દો હોય તો સંસ્કૃતમાં માતર. આ બધા શબ્દોમાં સૌથી પ્યારો શબ્દ જો મારો હોય આઈ. અંગ્રેજીનો આઈ નહીં, એ તમને બધાને બહુ ગમે, જ્યાં જાઓ ત્યાં આઈ. આ મરાઠીનો આઈ, આ ઇઝ ઇક્વલ ટુ આત્મા, ઈ ઇઝ ઇક્વલ ટુ ઈશ્વર. જીચ્યા આત્મ્યા ઈશ્વરાચા વાસ આહે તિલા મંતે. સંત જ્ઞાનેશ્વરે પણ બહુ સરસ લખ્યું છે, આઈ માઝા ગુરુ, આઈ કલ્પ તરુ, સૌખ્યા છે સાગર, આઈ માઝી પ્રીતિ છે માહેર, માંગલ્ય છે સાર, અમૃતા છે ધાર. આઈ શું માં માટેની વ્યાખ્યાઓ કરી છે. આજે તમને પૂછું, તમને ડિક્શનરી આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે ત્રણ શબ્દ રાખો, બાકી બધું ડિલીટ કરી નાખો, તમે કયા ત્રણ શબ્દ રાખશો? એક ઓક્સફર્ડની ડિક્શનરી આપવામાં આવે, આમાંથી બધા ડિલીટ કરીને ખાલી મનગમતા ત્રણ શબ્દ તમારે રાખવાના છે. કોઈ વડીલને કહેશો ને તો કહેશે શું ખબર છે? ત્રણ શબ્દ, રોટી, કપડા, મકાન. બસ એ તીન મિલ ગયા, ચોથા કુછ નહીં છે. આજના યંગસ્ટરને કહેશો ત્રણ શબ્દ રાખો, એ શું કહેશે ખબર છે? ફેશન, વ્યસન અને એક્શન. બસ આ ત્રણ રાખો, બાકી બધું ઉડાવી દો. મને કોઈ પૂછે કે ત્રણ શબ્દ રાખો, બાકી બધા ઉડાવવાના, હું ત્રણ શબ્દ રાખીશ, મા, મહાત્મા, પરમાત્મા. તીન કો રાખો. ત્રણમાં સૌથી પહેલું મા છે અને ત્રણેમાં કોમન ફેક્ટર હોય તો મા છે.